એક ચર્ચા દ્વારા માહિતી મેળવી છું, તેના આધારે એક પીપીટી તૈયાર કરી છે જેના દ્વારા હું આજે ચર્ચા કરીને અંદાજપત્રનું દર્શાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો, તો અંદાજપત્ર તમે જણાવો કે અંદાજપત્ર તમે કોને કહેશો? અંદાજપત્ર એટલે આપણે ઘરે વ્યક્તિ હોય, પપ્પાની જે આવક થતી હોય મહિનાની, તેના આધારે જે ખર્ચ કરવામાં આવે છે તેની મમ્મી અંદાજ મેળવે છે કે કયા ખર્ચ કેટલા કરશું તો આપણી આવક પૂરતી થઈ જશે. એના આધારે અગ્રતાક્રમ આપવામાં છે કે કયા ખર્ચા વધારે કરવામાં આવે, કયા ખર્ચા ઓછા કરવામાં આવે, મોટા પાછળ કેટલો ખર્ચો કરવામાં આવે, એના આધારે આપણી આવકને ખર્ચને મેળવીને તેના પ્રમાણે અંદાજ મેળવવામાં આવે છે, એને આપણે અંદાજપત્ર કહીએ છીએ. ઓકે, અંદાજપત્રને અંગ્રેજીમાં બજેટ કહેવાય છે. તો મને એ વિચાર આવે છે કે આ બજેટ શબ્દ આવ્યો ક્યાંથી? આ શબ્દ એક મધ્યયુગના બોગેટ શબ્દ પરથી આવ્યો છે. આ એક ફ્રેન્ચ શબ્દ છે. આ શબ્દનો અર્થ એવો થાય છે કે ચામડાની થેલી, એટલે કે ચામડાની થેલી લઈને નાણામંત્રી આવે અને તેના અંદર હિસાબો અને નાણાકીય જે અંદાજો રજૂ કરેલા હોય તે દર્શાવે છે. પરંતુ હાલમાં હવે આ શબ્દને ચામડાની થેલી પરથી બ્રીફકેસ શબ્દ આપવામાં આવ્યું છે. નાણામંત્રી હાથમાં બ્રીફકેસ લઈને અંદાજપત્ર રજૂ કરે છે. આ નાણામંત્રી અરુણ જેટલીનો ફોટો છે જે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. તો હવે જોઈએ કે અર્થશાસ્ત્રની ભાષામાં અંદાજપત્ર કોને કહેવાય? તો સરકાર દ્વારા જે નાણાકીય વર્ષમાં ખર્ચ અને આવકના જે અંદાજ રજૂ કરવામાં આવે છે તો તેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં અંદાજપત્ર કહેવાય છે. તો આ અંદાજપત્ર છે તે શા માટે તૈયાર કરવામાં આવે છે? તો દેશના આર્થિક વિકાસ માટે અને પ્રજાના કલ્યાણ માટે. તેના અમુક ઉદ્દેશ્યો પણ છે કે સત્તા મંડળોની મંજૂરી મેળવવાની હોય છે, સંસાધનો અને જવાબદારીનો અંદાજ મેળવવાનો હોય છે અને પ્રજાની જાણકારી માટે તૈયાર કરવામાં આવે છે. આ અંદાજપત્રમાં અંદાજ મેળવવા માટેનું એક એક્ઝામ્પલ રજૂ કરવામાં આવ્યું છે કે 100 રૂપિયા હોય તેના આધારે કેટલા રૂપિયા આપણે ખોરાક પાછળ ખર્ચી શકીએ, કેટલી બચત કરવી જોઈએ અને કેટલું મોચરક પાછળ ખર્ચવું જોઈએ, જેમાં સૌથી વધારે 43 રૂપિયા ઘર અને ઘરેલી વસ્તુ કે ખોરાક પાછળ ખર્ચવામાં આવે છે. ત્યાર પછી 70 રૂપિયા અન્ય માટે, જે કોઈ અન્ય કોઈ ખર્ચ કરવાનો હોય તેના માટે, 2 રૂપિયા મોબાઈલ માટે, 4 રૂપિયા મનોરંજન, 5 રૂપિયા પરિવહન માટે, શિક્ષણ પાછળ 12 રૂપિયા ખર્ચવામાં આવે છે અને 70 રૂપિયા બચત કરવામાં આવે છે. કોઈ આકસ્મિક સંજોગો હોય ત્યારે આપણને તેની રકમ મળી શકે. આ 2013ના આંકડા પ્રમાણે સર્વે કરવામાં આવ્યો હતો, તેના આધારે એને અંગ્રેજીમાં દર્શાવવામાં આવ્યું છે. અંદાજપત્રના પ્રકારો, તો અંદાજપત્રના 2 પ્રકારો પડે છે, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર એટલે શ્રીમંત અંદાજિત ખર્ચ અને આવક બંને સરખા હોય છે તેને સમતોલ અંદાજપત્ર કહેવાય છે. આ સમતોલ અંદાજપત્રની તરફેણ એડમ સ્મિથ દ્વારા કરવામાં આવી હતી. તો તમે મને જણાવો કે અસમતોલ અંદાજપત્રની ભલામણ કોણે કરી હતી? કેઇન્સ દ્વારા અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી હતી. તે એવું વિચારતા હતા કે સમતોલ અંદાજપત્ર એક આદર્શ પરિસ્થિતિ છે, તેમાં ખર્ચા અને આવક બંને સરખા હોય છે, પરંતુ એવું કોઈ પણ સંજોગોમાં શક્ય જ નથી. કારણ કે વિકાસમાન અને વિકાસશીલ દેશોમાં ખર્ચ કોઈ વાર પણ આવક સરખી થઈ જ નથી શકવાનો, ખર્ચ વધી જાય, કોઈ વાર આવક વધી જાય. એટલે એ જ એવું કહેતા હતા કે સમતોલ અંદાજપત્ર હોઈ શકે નહીં, એટલે આપણે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરેલી. અસમતોલ અંદાજપત્ર એટલે કે સમતોલ નથી, આપણે એના નામ પરથી સમજી શકીએ કે ખર્ચ અને આવક જુદા જુદા હોય. એના 2 પ્રકાર પડી શકે, એક ખાધવાળો અને એક પુરાણવાળો. ખાધ એટલે આપણે એવું કહી શકીએ કે ખર્ચ વધારે હોય અને આવક ઓછી, એટલે તે ખાધ કહેવાય. એટલે કે દરેક વખતે જ્યારે અંદાજપત્રમાં, જ્યારે દેશના અર્થતંત્રમાં ખર્ચા વધી જાય આવક કરતા, ત્યારે અંદાજપત્ર ત્યારે કેવું બને? ખાધવાળું. તેવી જ રીતે છે પુરાણવાળું અંદાજપત્ર, એટલે કે જ્યારે આવક વધી જાય અને ખર્ચ ઓછા હોય તો તે બની જાય પુરાણવાળું અંદાજપત્ર. અંદાજપત્રના ખાતાઓ, જેવી રીતે આપણે નામાના મૂળ તત્વમાં ઉધાર બાજુ ખર્ચા અને જમા બાજુ આવક દર્શાવીએ છીએ, એવી જ રીતે અર્થશાસ્ત્રમાં અંદાજપત્રમાં પણ ઉધાર બાજુ પર ખર્ચ અને જમા બાજુ પર આવક દર્શાવીએ છીએ. તો તેના 2 પ્રકાર પડે છે, મહેસૂલી ખાતા અને મૂડી ખાતા, બરાબર? તો તમે મને એ જણાવો કે મહેસૂલી આવક છે, તો મહેસૂલી આવકમાં શું તેની વિગતોનો સમાવેશ થઈ શકે? મહેસૂલી ખાતા અને મૂડી ખાતા એ 2 મેઇન અંદાજપત્રના ખાતા છે. એના અંદર મહેસૂલી ખાતામાં 2 વસ્તુનો સમાવેશ થાય, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. મહેસૂલી આવક એટલે એવી આવક કે જેમાં કરવેરા અને કરવેરા સિવાયની આવકો સમાવેશ થઈ છે. કરવેરા જે આપણે પર ટેક્સ નાખવામાં આવે છે એનો સમાવેશ મહેસૂલી આવક તરીકે થાય છે. તે જે કરવેરા દ્વારા જે આવક મેળવે સરકાર તેને
આવક કહેવાય. જ્યારે મહેસૂલી ખર્ચમાં બે પ્રકારના ખર્ચ દર્શાવવામાં આવે છે, વપરાશી ખર્ચ અને બધા જ ખર્ચ. વપરાશી ખર્ચમાં એનો સમાવેશ થાય કે જે દંડ દ્વારા કે જેના ફી દ્વારા મેળવવામાં આવે છે, અને બદલા ચૂકવણી એટલે જે વ્યાજ તરીકે ચૂકવવામાં આવે તેનો સમાવેશ બદલા ચૂકવણીમાં થાય છે. મૂડી આવકમાં તમે શેનો સમાવેશ કરી શકો? મૂડી આવક જો આપણે રાજ્યએ દેશના કે વિદેશમાંથી મેળવેલી લોન હોય, મધ્યસ્થ બેંકે જે કરજ લીધી હોય, તે ઉપરાંત ટ્રેઝરી બિલ્સ હોય, વી મૂડીકરણ વગેરેનો સમાવેશ થઈ શકે છે. તમે મને જણાવો કે મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, બસ એનો સમાવેશ થાય છે. મહેસૂલી ખર્ચમાં વપરાશી ખર્ચ અને બધા ચૂકવણી. તો મૂડી ખર્ચમાં આપણે જે સરકાર પાસેથી જે દેવાની ચૂકવણી હોય તેનો સમાવેશ થાય, તેમજ સામાજિક અને સંરક્ષણ ક્ષેત્રનો સમાવેશ થાય. આ એક કેન્દ્રીય બજેટ તૈયાર કરવાનું છે. કેન્દ્રીય બજેટ 28મી ફેબ્રુઆરી રજૂ કરવામાં આવે, ફેબ્રુઆરી માસના છેલ્લા દિવસે, પરંતુ તેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવે છે. માર્ચ દરમિયાન આ જે બજેટ તૈયાર કરેલું હોય તેના પર ચર્ચા વિચારણા કરીને સંસદ લોકસભામાં જે બજેટ રજૂ થયું છે તેને પહેલાં તપાસે છે કે કયા આવક અને ખર્ચા બરાબર છે કે નહીં. તેના આધારે પછી એપ્રિલથી એની શરૂઆત કરવામાં આવે છે અને તેને કેટલા પૈસા ક્યાં ખર્ચવા અને ક્યાં આવક મળશે એમાં 8 વસ્તુનો સમાવેશ થાય છે. ઇન્કમ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ, સર્વિસ ટેક્સ, આ બધા દ્વારા નાણાં મેળવવામાં આવે છે. અને આ સંરક્ષણ, વ્યાજની ચૂકવણી, સબસિડી જે સરકાર આપે છે તેના દ્વારા જે ખર્ચા થાય છે તેનો અંદાજ મેળવવામાં આવે છે. આ અંગ્રેજીમાં એની સર્વે કરીને એને દર્શાવવામાં આવે છે. આ 2016-17માં નાણામંત્રીએ બહાર પાડેલું છે કે કઈ વસ્તુને મોંઘી કરવી અને કઈ વસ્તુને સસ્તી કરવી, જેમાં મોંઘી કરવા માટે સિગરેટ જેવી વસ્તુ કે જે હાનિકારક છે એને દૂર કરીને તેને વધારે પૈસા પર તેના પર નાખવામાં આવે તો ઓછી વ્યક્તિ તેને ખરીદે નથી, અને એર ટ્રાવેલ, મિનરલ વોટર, કાર્સ એ બધાને મોંઘી કરવામાં આવશે. જ્યારે ડિજિટલ કેમેરા, સીસીટીવી કેમેરા, લો કોસ્ટના હાઉસ બર એ બધાને ઓછા કરવામાં આવશે. પંચાયત, તો આપણે બધા જાણીએ જ છીએ કે પંચાયત એટલે ગામડાઓમાં જે 5 સભ્યો દ્વારા જે નક્કી કરવામાં આવે છે તેઓ કામગીરી કરવાની હોય છે, જેને આપણે તેની સભાને પંચાયત કહેવાય છે. તો તમે મને એ જણાવો કે આ પંચાયત છે તો પંચાયતનું કાર્ય શું હોય છે, શા માટે પંચાયત યોજવામાં આવે છે? પંચાયત એટલે કે જે આપણે જેમ ઘરે કોઈ પણ વ્યક્તિ હોય તે પહેલાં આયોજન કરે કે આ વસ્તુ આ કાર્ય કરવું છે. કોઈ પણ વસ્તુ આપણે પહેલાં કરતાં પહેલાં આપણે આયોજન કરીએ કે આ વસ્તુ કરવા માટે આ વ્યક્તિને પહેલા નિમવામાં આવે કે આ વ્યક્તિ આ વસ્તુનું કાર્ય કરી શકે છે. તે પ્રમાણે જેમ દેશને ચલાવવા માટે અલગ અલગ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, ગામડાઓમાં દરેક પ્રદેશમાં અલગ અલગ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે કે આ વ્યક્તિને આટલું કામ સોંપવામાં આવે, તે વ્યક્તિ આ પ્રમાણે અંદાજ કાઢશે અને તેના આધારે તેનો આપણે ગામડાનો વિકાસ કરી શકીશું. ગામડામાં હાલમાં વીજળીની સેવા નથી હોતી, એ બધાનો વિકાસ કરવા માટે પણ કોઈ વ્યક્તિ નિમણૂક કરવામાં આવે. તે રીતે અંદાજપત્ર માટે પણ પંચાયત દ્વારા વ્યક્તિઓ મળીને નક્કી કરે છે કે કેટલા ખર્ચા કરવા તો આપણને પૈસા પહોંચી રહેશે. આપણી પાસે આવક ગામડામાં આવક તો ઓછી હોવાની, એટલે તે આવકના આધારે ખર્ચ કેટલા કરવા તે દર્શાવવામાં આવે છે. એટલા માટે આ બધા એના કાર્ય દર્શાવે છે. આપણે જે ખાસ જોઈએ કે અંદાજપત્રના અસંતુલનમાં ખાસ પડે છે, એટલે કે જેમાં ખર્ચા વધી જાય છે અને આવક ઓછી થાય છે, તો તે પ્રમાણે ખાદના કયા કયા પ્રકાર પાડી શકાય તેની રજૂ કરવા મળે છે. એમાં કુલ 4 પ્રકાર પડે છે: મહેસૂલી ખાદ, અંદાજપત્રીય ખાદ, રાજકોષીય ખાદ અને પ્રાથમિક ખાદ. એમાં પહેલું છે મહેસૂલી ખાદ. મહેસૂલી ખાદ એટલે શું? કે જેમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ, મહેસૂલી નામ પરથી આપણને ખબર કે મહેસૂલી ખર્ચ અને આવકનો સમાવેશ તેમાં થાય, પરંતુ ખાદ એટલે એમાં ખર્ચા વધવાના અને આવક ઓછી થવાની. એટલે મહેસૂલી ખાદમાં ખર્ચા વધી જાય છે મહેસૂલી, અને તેના કરતાં આવક ઓછી હોય છે, એટલે કે ચાલુ ખર્ચા વધારે છે અને ચાલુ આવક ઓછી હોય. એટલે એ મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવામાં આવે તો આપણને મહેસૂલી ખાદ
મળી શકે. બીજું છે અંદાજપત્રિકા, એમાં અંદાજપત્રિકા ખાલી આખા અંદાજપત્રને ધ્યાનમાં લેવામાં આવે. મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક અને મૂડી ખર્ચ, એમાં પહેલા ખર્ચ ભરવાના એટલે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ એ બંનેનો સરવાળો કરવામાં આવે. તેના આધારે આવક કેટલી છે, મહેસૂલી આવક અને મૂડી આવક કેટલી છે તેનો સરવાળો કરવામાં આવે. જો મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ વધી જાય તો તે પ્રમાણે આ શું કહેવાય, તે અંદાજપત્રિક થાય. એટલે એને એવું રીતે દર્શાવી શકીએ આપણે કે કુલ આવકમાંથી કુલ ખર્ચ બાદ કરવાનું. એટલે કુલ આવક એટલે મહેસૂલી આવક અને મૂડી આવક, અને કુલ ખર્ચ એટલે મૂડી ખર્ચ અને મહેસૂલી. હવે તમે કહી શકો કે રાજકોષીય ફાયદો એટલે આપણે શું કહી શકીએ? રાજકોષીય ફાયદો કુલ ખર્ચ, આપણે જોયું કે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ, એમાંથી આપણે જે કુલ આવક છે બજારમાંથી મેળવેલ દેવા સિવાયની જે બાબતો હોય તે શું કરવામાં છે, બાદ કરવામાં આવે છે, એટલે રાજકોષીય ફાયદો. પછી છે કે પ્રાથમિક ફાળ, તો આપણે રાજકોષીય ફાળ છે એમાંથી જે વ્યાજની ચૂકવણી કરવાની હોય તે રકમ બાદ કરીને પ્રાથમિક ફાળ મેળવી શકાય.